सिप पेरो मोती भयो कदली भयो कपूर। इन कहवाय से स्वाति नक्षत्र नो जो वरसाद वरसे छेलू नक्षत्र वरसाद नु छेलू नक्षत्र शरद पीनम आजुबाजू के ना पछे नक्षत्र आवे। स्वाति नक्षत्र नो जो वरसाद वरसे ई छिप मां पड़े एटलू मोती थाय। इनु ई पाणी कदली ना वृक्ष नी अंदर पड़े तेनो कपूर बंधाय। इनु ई पाणी चातक पीए एनी तरस छिपाय। इनु ई जड़ जेटलू नाग ना मुखनी मालिक पड़े एटलू झेर थाय। जड़ एक पाणी एक जेवो जेवो संग थाय ने एवं रूप धारण करे। छिपमां पड़े मोती बने चातक ना मुख में पड़े तरस छिपाय। इनु हरप ना मोढ़ा में पड़े नाग ना मोढ़ा में पड़े एटले झेर थाय। अहिमुख पैरो विष भयो आ तो संगत के फल सूर। संगत नु फल बहु लागे। हारी संगत नु हारू फल नबड़ी संगत नबड़ू फल। एनी एक आ दृष्टांत कथा इतिहास सहमत होय न होय पण अकबर अने बीरबल नी वातु ने जेम वणी अने जगत ने कवियो ए विद्वानो ए ज्ञानीओ ए दृष्टांतो आप्या छे। आवुं कदाच बन्युं होय न बन्युं होय पण जगत ने समझावा माटे थई अने अकबर बीरबल ना पात्रो ने वणी अने जगत नी माथे बोध कथाओ मूकी छे। एम घणा राजाओ ने वणी अने बोध कथाओ मूकी होय एम राजा भोज अने कालिदास ने वणी અને એક સુંદર મજાની બોધ કથા આ જગતના પટમાંથી કવિઓએ મૂકી છે વિદ્વાનોએ મૂકી છે પંડિતોએ જ્ઞાનીઓએ મૂકી છે। એમ કહેવાય છે કે રાજા ભોજ ઉજ્જૈન નગરીના મહારાજ ઉજ્જૈનિયા મહાકાલમ જે મહાકાલનું મંદિર છે ઉજ્જૈન હાથ મહાપવિત્ર નગરીઓ એમાં જેની ગણતરી થાય એ ઉજ્જૈન અને ઉજ્જૈનની ગાદી ઉપર રાજા ભોજ જ્ઞાની વિદ્વાન પંડિત કવિઓનો ચાહક વિદ્વાનોનો ચાહક ઘણા બધા વિદ્વાનો જેની કચેરીની માલિક પર બેસતા એમાં વિદ્વાનોમાં વિદ્વાનનું જેને બિરુદ મળ્યું છે એવા કવિ કાલિદાસ રાજા ભોજની કચેરીની એક શોભા। એમ કહેવાય છે એક વખત કાલિદાસ અને રાજા ભોજ ફરવા માટેથી નીકળેલા છે પ્રકૃતિનો આનંદ લેવા નીકળેલા છે। એ ચર્ચાઓ કરતા 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 ઘણા દૂર કંઈક નીકળી જાય છે જંગલમાં વળતા રસ્તો ભૂલે છે। રાજા ભોજે કાલિદાસને એમ કીધું કાલિદાસ આપણે કંઈક માર્ગ ભૂલ્યા હોય એવું લાગે છે આ રસ્તો ઉજ્જૈન નહીં જતો હોય આપણે આવ્યા આ રસ્તો નથી જંગલમાં ક્યાંક ભૂલા પડી ગયા એવું લાગે છે। એટલે કાલિદાસે ચારી બાજુ એમ કહેવાય છે કે નજર ફેરવી એક ડોસીમાં છાણા વીણે છે બહુ મોટી અવસ્થા થઈ ગઈ છે ફાટલ વસ્ત્રો છે થીગડે થીગડે ભાઈતે ભાઈતે થીગડા દીધા છે આવી એક ગરીબ ડોસી હાથમાં હુંડો છે થાણા વીણે છે ને થોડેક છેટે ઘોડા ઊભા રાખી અને કાલિદાસે એ માને એટલું કીધું માં અમે મુસાફર છીએ એટલે મરક 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 દાંત કાઢીને ડોસીમાં કીએ દીકરા મુસાફર જગતના પટમાંથી બે જ છે એક ચાંદો ને એક સૂરજ તમે ક્યાં છો માં એમ વાત નથી કાલિદાસ કે માં અમે મારક ભૂલેલા છીએ એટલે ખડખડ ખડખડ દાંત કાઢીને ડોસી કે દીકરા જગતના પટમાંથી મારક ભૂલેલા બે જ છે વિષયને આસક્ત થયેલું મન ને બીજો અજ્ઞાની આમાં તમે ક્યાં છો। એટલે કાલિદાસે કીધું માં એમ વાત નથી પણ અમે અજાણ્યા છીએ એટલે તમને પૂછીએ છીએ કે અજાણ્યા અજાણ્યા ન જાણી શકાય એવા દીકરા ન જાણી શકાય એવા હોય તો જગતના પટમાંથી બે જ છે એક પુરુષનું ભાગ્ય અને બીજું સ્ત્રીનું ચરિત્ર આમાં તમે ક્યાં છો। એટલે કાલિદાસે કીધું માં તમે પૂરી વાત સમજાવી ના જવાબ દો છો પણ અમે તો પરદેશી છીએ એટલે તમને કઈ પૂછવા આવ્યા છે એટલે ડોસી કે પરદેશી છો કે આમાં અમે પરદેશી છીએ કે દીકરા પરદેશી હોય તો જગતના પટમાંથી બે જ છે એક વાયે ઉડેલું પંખી અને બીજો ખોડિયામાં આવેલો જીવ આમાં તમે ક્યાં છો। એટલે કાલિદાસે કીધું માં તમે જવાબ દો છો પણ તમને ખબર છે કે આપણા મહારાજા છે આ સામેના ઘોડામાં બેઠા ને એ ઉજ્જૈન નગરીનો મહારાજા મહારાજા ભોજ છે આપણા મહારાજા છે। એટલે મરક 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 દાંત કાઢીને ડોસીમાં કીએ દીકરા રાજા જગતના પટમાંથી બે જ છે દેવતાઓનો રાજા ઇન્દ્ર અને જીવનો રાજા યમરાજ આમાંથી ક્યાં છે। એટલે કાલિદાસ હાથ જોડીને કે માં અમે તમારાથી હાર્યા માં અમે હવે તમારાથી હાર્યા એટલે ડોહીમાં કે દીકરા હારેલા જગતના પટની માથે બે જ છે એક દીકરીનો બાપ ને બીજો ગરજવાનામાં તમે ક્યાં છો।
હારેલા હોય દુનિયામાં તો બે છે, એક દીકરીનો બાપ જીતી બાજી હાર્યો હોય, ગમે એવો કરોડોપતિ બાપ હોય, અબજોપતિ બાપ હોય, તો હામાવાળાને જયારે દીકરીનું પાણી ગ્રહણ કરાવી દે ને હામાવાળાને દીકરી અર્પણ કરી દે ને કરોડોપતિ બાપ હામાવાળાને પગે લાગતો હોય કે અમારી દીકરીને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો, જીતી બાજી હાર્યો હોય તો એક દીકરીનો બાપ છે અને બીજો ગરજવાન, ગમે એવો હોય પણ ગરજ પડી એટલે લાચાર થઈ જાય એ હંમેશા માટે હારેલો છે, બીજો ગરજવાન ક્યાં છો? પણ રાજા બોજા સવાન સાંભળી અને મનની માલિકો પરોહ કરે છે, ધન્ય છે, ધન્ય છે મારી ધરતીને, ધન્ય છે જેની છાણા વીણવા વાળી ડોસીમાં જો આટલી બુદ્ધિ હોય તો મારા દેશના વિદ્વાનોમાં કેટલી બુદ્ધિ છે. હેલા છે આગળ ટૂંકમાં ડોસીમાં રસ્તો બતાવ્યો છે, એ માર્ગે ચીડ્યા છે, એ રસ્તામાં સમય પસાર કરવા માટે થઈ અને રાજા ભોજ છે એ કાલિદાસને એમ કહેશે કે કાલિદાસ કંઈક વાતું કરી કંઈક બોલો ને. એટલે કાલિદાસે કીધું મહારાજ એક શ્લોક યાદ આવે છે કે શું કે સ્થાન ભ્રષ્ટાન શોભંતી દંતા નખા કેશા નરા, આટલા સ્થાન છોડી દે ને પછી શોભા નથી પામતા, કે શું કે સ્થાન ભ્રષ્ટા ને શોભંતી દંતા દાંત એ હલે અને કાઢે એટલે સીધો ફેંકી દેવાનો રી, અને મોઢામાં જ હતો પણ ચોથા વાલો ન લાગે શું કરવા, એને સ્થાન છોડી દીધું. નખા ભલે ગમે એવા સુંદર રીતે નખને રાખતો હોય પણ એ નીણી હાલે અને આંગળીથી જુદા થાય એટલે ફેંકી દેવાના રીએ, નકર હાથમાં જ હોય પણ પછી એ ગમે નહીં. કેસા વાળને ગમે એટલે સજાવતો હોય પણ વાણંદની કાતર હાલે એટલે જલ્દીથી એમ કે જટ ખખેર્યું કાં માથે હતા એ ઓળ્યા એવા કે એનું સ્થાન છોડી દીધું છે એમ. નરાહા માણા પોતાના સ્થાન ઉપર હોય ત્યાં સુધી રૂપાળો લાગે, માણા એનું સ્થાન છોડી દે ને ત્યારે એ મુશ્કેલીમાં બહુ આવે. સ્થાન ભ્રષ્ટાન સંબંધ માટે મહારાજ નીચનો કદી વિશ્વાસનો રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, મૂર્ખા હામો વાદનો માંડવો અને નીચનો કદીને સંગ કરવો, આટલા શબ્દો કીધા. નીચનો કદીને સંગ કરવો એટલે કાલિદાસને રાજા ભોજે કીધું કેમ કે મારા સંગ દોષ બહુ લાગે, સંગ દોષ બહુ લાગે એ અંતે એનો ભાવ વધવે. રાજા ભોજે કીધું કાલિદાસ માણસનું મન મકમ હોય ને તો સંગ દોષ શું લાગે, માણસનું મન મકમ હોય, નિશ્ચિત મનવાળો હોય, દ્રઢ મનવાળો હોય તો સંગ દોષ ન લાગે. એટલે કાલિદાસે કીધું મારા સંગ દોષ લાગે. હળી ગેલ ગાભાવના વરત હાલતા હોય, કો હાલતા હોય અને એ પથ્થરની ગરડીની માથે એ જો એ ઘેંચ્યું પાડી દેતા હોય તો માણસને સંગ દોષ લાગે. પણ આ તો રાજા વાત કરતા કરતા વરી પાસે વર્તથી વાત કરી, કાલિદાસ મન મકમ હોય ને તો માનું છું સંગ દોષ ન લાગે, સંગ શું કરી શકે. કાલિદાસ ચૂપ થઈ ગયા. કાલિદાસને થયું કે હવે મહારાજાને જ્યાં સુધી આ બધી બાબત રૂબરૂ ન બતાવી દઈ ત્યાં સુધી હવે સમજાવવાનો કોઈ અર્થ નથી. કાલિદાસ ચૂપ થઈ ગયા પણ મનની અંદર ગાંઠ વાળી કે રાજા ભોજને સાબિત ન કરી દઉં કે સંગ દોષ લાગે તો મહાકવિ કાલિદાસ નહીં. અને કાલિદાસ ચૂપ થઈ ગયા. ધીમા 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 ઘોડા છે એ ઉદયનગરીને માર્ગે પીડ્યા. પછી નથી રાજા ભોજ બોલતા, નથી કાલિદાસ બોલતા. ઉજયનગરી આવી મહાપવિત્ર નદગરી શિપ્રાજી કાંઠે વિદ્વાન કવિઓ જ્યાં બેસતા હોય એવી રાજા ભોજની કચેરી. પછી તો વિદ્વતા એની વાતો ની સંસ્કૃતના શ્લોકો એ રાજા ભોજની મોજ, જુદા જુદા કવિઓનું આવવું એ જુદી જુદી કવિતાઓ કેવી, રાજા ભોજ બહુ ચાહક હતો કવિઓ મોજ દીધી એમ. આ વાતને રાજા ભોજ સંવાદને વિસરી ગયા હોય એવું લાગ્યું કાલિદાસને. એમ થયું કે હવે રાજા ભોજના મગજમાંથી આ વાત નીકળી ગઈ છે. એટલે એક દિવસ કાલિદાસ કાળો કાંબળો ઓઢી અને ઉજ્જૈનની અંદર નીકળ્યા છે. એક ટોળકી બેઠી છે રાજ જાગરણ કરનારી, એક ટોળકી બેઠી છે. કાલિદાસ છે તે ઉભો ભાઈ ટોળકીની વાતો સાંભળે છે. એમ એક બુદ્ધિશાળી વ્યક્તિની બુદ્ધિ ઉપર એને ગર્વ થયો. એક બાજુ બોલાવ્યો છે, પોતાના ઘરે તેડી આવ્યા છે, આખી વાત સમજાવી, શું કરવું શું ન કરવું એ બધી રીતે સમજાવી, દામ નક્કી કર્યા, સમય નક્કી કર્યો, કામ નક્કી કર્યું. અને બીજે દિવસે રાજા ભોજની કચેરીમાં લઈ અને વ્યક્તિને લઈ અને કાલિદાસ આવ્યા છે. અને કાલિદાસે રાજા ભોજને એટલું કીધું છે કે મહારાજ આ મારા મિત્રનો દીકરો છે, મારો ભાઈબંધ મને છેલ્લે આ હોપતો ગયો છે, આની પાસે બીજો કોઈ કામ ધંધો નથી, બીજું કંઈ જાદુ કામ આવડતું નથી, એટલે મહારાજ તમારા નોકર ચાકરો છે ને એના ભેરો જો આપ એને સમાવેશ કરી દો ને તો હું થોડાક મહિના આપની પાસે એને મૂકવા માંગુ છું ને મારે જાત્રાએ જવું છે. રાજા ભોજે કીધું કાલિદાસ ઓચિંતીની જાત્રા તમને સાંભળી,
દેસા રટણ કરવાનું. તમે કાલ સુધી તો કઈ વાત કરતા નતા કે મહારાજ હવે મનની અંદર યાદ આવી ગયું કે વા દેહ રીએ નરિયા કાયા ના હું ભરો હા, એટલે મુઠી હાટકા ગંગામાં બોડી આવું, જાત્રા કરી આવું તો જીવને થોડીક શાંતિ થાય. પણ આ વ્યક્તિ મને એનો બાપ ભોગતો ગયો છે, મારી પાસે રીએ છે, એટલે હું જ્યાં સુધી જાત્રા કરીને ન આવું ને ત્યાં સુધી આપ એને સંભાળી અને રાખજો. આપના નોકર ચાકરમાં એનો સમાવેશ તમે કરી દેજો. એટલે રાજાએ કીધું કોઈ વાત નહીં કાલિદાસ, કોઈ બાબત નહીં, મારા ઘણા બધા નોકર ચાકરો છે એમાં એનો સમાવેશ કરી દે. એટલે કાલિદાસે હળવેકથી મમરો મૂક્યો કે મારા જે વાત હાચી, પણ હવે નવા નવા માણસને બીજા નોકર ચાકરો બધા હેરાન કરે અને આ તો મારે ત્યાં રહ્યો છે એટલે બહુ આને કંઈ દુઃખે સહન નથી કર્યા અને બહુ કંઈ જોયું નથી. એટલે મહારાજ આને તમારી પાસે હાવ રાખો ને તો બહુ ઉત્તમ, નજીકમાં નજીક રહીએ, તમારાથી નજીકમાં નજીક રહીએ ને તો બીજા નોકર ચાકર બાપા આને હેરાન ન કરે, એટલે આને તમારી પાસે હાવ રાખો ને તો બહુ ઉત્તમ. એ એટલું બંધારણ બાંધી કાલિદાસ ત્યાંથી નીકળી ગયા છે. હવે આ હજુરીઓ રાજા ભોજની તહેનાતમાં રહ્યો છે, ધીમે 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 સેવા કરે છે. અને પછી તો કીધું છે ને કે આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, રાજાઓના મન રીઝવવા ગોલાં કરે ગજબ, અહીં તો આછા પહેરે લુગડા અને વાતું કરે અજબ, અલક મલકની વાતું કરે. હા, એ ધીમે 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 રંગ ચડાવે રાજા ભોજની, હાયે હા નાયે ના, કોઈ વાત ભાંગે નહીં. બોલો જે કે આ બપોર વતારે કદાચ ને રાજા ભોજ એમ કે ને કે હજુરિયા આકાશમાં તારા દેખાય કે નહીં, હે હજુરિયા જોતો આકાશમાં તારા દેખાય કે નહીં, એટલે કે આ મહારાજ કાતિહાળ નું હીણું હોતે છે, ભણનો દીકરો નાનો પડે. જગતના પટમાં છે મીઠામાં મીઠી ચીજ હોય, વાલામાં વાલી ચીજ હોય, ગળામાં ગળી ચીજ હોય, તો એક પોતાની ખુશામત અને બીજાની નિંદા, આનાથી મોટી મીઠી વસ્તુ જગતના પટમાં માણસને ક્યાંય લાગતી નથી. એક પોતાની ખુશામત બહુ મીઠી લાગે, એક બીજાની નિંદા બહુ મીઠી લાગે. એ રાજા ભોજની ખુશામત કરી જાય, હાજી હાજી કરી જાય. એમાં એક દિવસ મીનાક્ષીનો ગાળો નીકળી ગયો હશે અને પગ દબાવતા 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 એટલું કીધું, મહારાજ આપની કચેરી નગરમાંથી નીકળે છે અને આ આ ચોકમાંથી આમ આંકડો વળે છે, આંકડો વળે છે, ને એક હવેલી છે, હવેલીના ઝરૂખા ઉપર તમે ક્યારેય જોયું? રાજા ભોજે કીધું, અરે હજુરિયા હું રાજા ભોજ, મારી સવારી નગરમાં નીકળે ત્યારે બેનું દીકરી મારા દર્શન કરવા માટે થઈ અને રાજાની સવારી જોવા માટે થઈને ઊભી હોય, મારાથી અધર નજર ન કરાય. એટલે હજુરીઓ કે મહારાજ બેનું દીકરીઓ તો લાગટ જરૂખે ઉભી હોય, લાગટ જરૂખે બેનું દીકરીઓ ઉભી હોય, મેં કોઈ જરૂખાની વાત ન કરી અને આ એક જ જરૂખાની વાત કેમ કરી? તમારે મારી વાત પર મારા થોડુંક ધ્યાન દેવું જોઈએ. પછી તો બીજે દી ત્રીજે દી એને એ વાત છેડે. આપણે થોડી વાર પહેલા કીધું ને કે પાણામાં જો ઘીસ્યું પડી જતી હોય તો માણસનું મન છે ઘીસી પીડાવી નાનું રીએ. એ એક દી સવારે નીકળી અને રાજા ભોજે નજરે ધર કરી. પણ બનતું તો એવું મિત્રો કે નગર શેઠના દીકરાના વહુને એવું નિયમ હતું કે રાજા ભોજના દર્શન કરી અને પછી અનાજ લેવું. કારણ ગીતાના 10મા અધ્યાયના 28મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ એમ કીધું છે કે મનુષ્યની અંદર રાજા એ મારું સ્વરૂપ છે. એ સાક્ષાત રાજાને કૃષ્ણનું સ્વરૂપ માની અને બાઈ દર્શન કરવા આવતા, દર્શન કરીને પછી અનાજ લેતા વિજેથી સવારે નીકળી રાજા ભોજે નજરેધર કરી. બાઈ જરૂખાની માલિકો રહ્યા, ફોળ વરહની ઉંમર, થાકેલા હંસના જેવી હાલ, ભૂખા સિંહના જેવી કળ, પશુકી નાગના જેવો ચોટલો, દાડમની કળીઓ સરખા દાંત, ગુલાબની પાખડીઓ જેવા ઓઠ, ગાલની માલિકો ખંજર પડી ગયેલા, કાચના કટોરાની માલિકો હામ હામ માછલાના બચ્ચા રમતું કરતા હોય એવી આંખું, ભોળાનાથનું તપ ભંગ કરવા માટે થઈને કામદેવે પુષ્પનું બાણ ચડાવ્યું હોય અને કમાઈને વળી ગયેલા ધનુષની માથે ભમરાવની પંક્તિઓ બેસી જાય ને તેવો દેખાવ સર્જાય એવા નેણ, હેમર સરખા હાથ, ચોરામગની સિંગુ જેવી આંગળીયું, બાવનપુરની થાળી જેવી હથેળી, હાલતા પાતાળની પદ્મિણી હોય, ઇન્દ્રના ઘરની અપ્સરા હોય, સિંહલદીપની આંથણી હોય, માનસરોવરની હંસલી હોય કે સફેદ આરસપાનના પહાડની માલિકોથી કંડારીને કાઢી હોય એવી સુંદરી, આમ અપ્સરા જેવી સુંદરી ધરોખામાં આવી અને અદ્રશ્ય થઈ ગયા. રાજા ભોજની નજર ખૂટી ગઈ. વારૂપ 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 અપ્સરાઓ ઝાંખી પડે, નાગકન્યાઓ ઝાંખી પડે, દેવવધુઓ ઝાંખી પડે, અરે રામ કામદેવની પત્ની રતિ ઝાંખી પડે. એવું રાજા ભોજની નજર ખૂટી ગઈ. વારૂપ વારૂપ વારૂપ. પછી તો બીજે દી ત્રીજે દી ચોથે દી દાંતમાં તણખલું હલવાય અને જીભને જીવ બેવ જેમ ન્યાન્યા ચોઈટ્યા રીએ મહારાજા ભોજનું મન અટારીએ લઈ ગયું. દાંતમાં તણખલું હલવાય
जीव ने जीव बे जेम न्यान्या चोटा रिये ए महाराजा भोज नु मन अटारिये लागू पसे तो हुता जागता बेता ई दृश्य देखाय ई स्त्री देखाय अने एमा एक दी हजूरियो पग दबावतो तो राजा भोजे एटलू कीधु हजूरिया मळवू होय तो शू करवू पड़े हेक मळवू होय तो शू करवू पड़े के मारा साधु थावू पड़े एक साधु थावू पड़े के केम के महाराज ने तपास करी ने बधी तपास तो करावी लीधी होय जे काम करवा माटे थे ने आयो छे ने तो बधी पूरी तैयारी करावी लीधी होय महाराज ने तपास करावी छे के बाई कायमी ने माटे सदाव्रत चलावे छे साधु ब्राह्मण अतिथि अभ्यागत ने ई भोजन देवड़ावे छे घना बधा साधुओ दरो जमवा जाय छे ने ज्यारे ज्यारे साधुओ ने जे पंगत पड़ी होय ने महाराज जमाड़े छे घना ने गरीब गुरुआ ने बधाने जमाड़े छे પણ જે પંગત સાધુની પડી હોય ને એ પંગતમાં બાઈ પોતે પીરસવા આવે છે મારા સાધુ થઈને પંગતમાં જમવા બેહીને તો બાઈ પીરસવા આવે અને નજીકથી જોઈ શકાય એટલે રાજા ભોજે કીધું હજુરિયા સાધુ થઈ સાધુ થઈ કે મહારાજ એક તકલીફ છે કે સેની કે ટકો કરાવવો પડે ટકો કરાવવો પડે કે કેમ કે રાતોરે જટા ન વધે ટકો કરાવવો પડે કે હજુરિયા ટકો કરાવી એ વિજયજી મહારાજા ભોજે ટકો કરાવ્યો બોલો તો ટકો હતો એને તો મિત્રો કઈ ટકો કરાવવા પૂરતું હતું જ નહીં તો જન્મથી ટકો હતો ધરથી ટકો હતો એ ભગવા પહેરાન ખપર લીધા અને બરોબર અલેક કરીને ઉભા રહ્યા અને દરવાને કીધું બાવલિયા જરાક હૈલા રહીજો પંગત પડી ગઈ છે એ ઉતાવળે પગે હૈલા રહ્યા એ થોડાક સાધુ બેઠેલા એમાં આજે ભળી ગયા રસોડામાં બેઠેલા બાઈ ને એમ થયું વૈશાખ મહિનો છે રસપુરીના જમણવાર કર્યા છે આજ ઓચિંતાના બે ત્રણ સાધુઓ વધારે આવી ગયા છે એટલે કદાચ ને રસ ઘટે એટલે બાઈ રહોડા ને મલકો કેરી ઘોળવા બેઠી હાથમાં કેરી લીધી રસ નો નીકળ્યો કેરીનો ઘા કર્યો બીજી કેરી લીધી રસ નો નીકળ્યો કેરીનો ઘા કર્યો ત્રીજી કેરી લીધી રસ નો નીકળ્યો કેરીનો ઘા કર્યો પણ કેરીનો ઘા કરતા બાઈ એટલું બોલ્યા કે કા કડજુક ધરતીની માથે ચારેય પગે આટો લઈ ગયો હોય અને કા મારા મહારાજા ભોજની મતીમાં કઈ ફેર પીડ્યો હોય કેરીમાં રસનો કેરીનો ઘા કર્યો અને શબ્દો છીટ્યા અને શબ્દો રાજા ભોજની છાતી હોરવા લઈ ગયા કરે હાય 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 હું રાજા ભોજ અને એક નીચ માણાની સંગતે ક્યાં આવીને બેહી ગયો ખપર પીડ્યો રહ્યો ચીપિયો પીડ્યો રહ્યો પાંભડી પીડી રહી એમને રાજા ભોગે અડી કાઢી અને દોટ મૂકી રાજા ઉદયનગરીના મહારાજાએ દોટ મૂકી દરવાજાની બહાર નીકળ્યા દરવાજાની બહાર નીકળ્યા એટલે કાલિદાસે આડા ફરીને એટલું કીધું કા મહારાજ ભગવાન પહેરી લીધા બાપા મારા સંન્યાસી થઈ ગયા ભરતની જે વિરાગ લાગી ગયો આ નગરીમાંથી એક દી ભરતરી બાવો થઈને નીકળ્યો તો આ એવું જે નગરી છે મહારાજ તમને એ જ્ઞાન લાગી ગયું ભગવાન પહેરી લીધા રાજા ભોજે હેઠું મસ્તક રાખીને કીધું કાલિદાસ કઈ પૂછો નહીં હે કાલિદાસ કઈ પૂછો નહીં કે મહારાજ હું એટલું તો પૂછી શકું કે સંગદોષ લાગે કે નહીં મહારાજ હું એટલું તો પૂછી શકું ને કે સંગદોષ લાગે કે નહીં સંગનો દોષ અસર કરે કે નહીં એટલે કીધું હા કાલિદાસ સંગદોષ લાગે કે તો મહારાજ મારા પરિવાર શબ્દ સાંભળી લ્યો નીચનો કદી વિશ્વાસ નો રાખીએ ભાઈઓમાં નકો વિરોધ ભરવો મિરખા હામો વાદનો માંડવો નીચનો કદીના સંગ કરવો પંગતમાં પિરહતા અંતરનો પાડીએ જમવા કયા વિ નકો જાવું મર છોટો તો નાગનો છોડવો ઝેરનું પારીખું નકો જોવું ક્રોધ કદી અતિ ન કરવો ઘાત પાણી મધ્ય નકો ધરવું કામ કોઈ વિચાર્યા વિના નો કરવું અને ગદા વિણ ખર્ચમાં નકો ગળવું પણ કવિ છેલ્લે કહે છે કે ખ્યાલ કર કોઈની એબનો ખોલીએ આટલી રાખીએ ટેક અંગમાં તો કવિ કુંભરાશી એટલું કહે છે સાંભળો રીએ છે એના સંગમાં ગયા ભાઈ બારોટ અદ્ભુત શબ્દો કીધા કવિ કુંભરાશી એટલું કહે છે કે સાંભળો રીએ છે એના સંગમાં આ પરમાત્માનો સંગ કરવો હોય તો સજન માણાનો સંગ કરવો પડે પરમાત્માનો સંગ કરવો હોય પરમાત્મા સુધી પહોંચવું હોય તો સત્સંગ કરવો પડે બિનુ સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિનુ સુલભ ન સોય સત્સંગ વિનાનો કોઈ વિવેક ન આવે પણ પરમાત્માની કૃપા ન હોય તો કોઈ દિવસ સત્સંગ ન મળે સારા માણસના સંગ વિનાનો આ જીવનો કોઈ દિવસ ઉધાર નથી નીચના સંગે હંમેશા માટે કર્મ નીચ થાય નીચના સંગે હંમેશા માટે એના ફળ નીચ મળે છે એટલે હારા માણસના સંગની શાસ્ત્રોએ પોકારી પોકારી અને વાતો કરી છે આવા હજારો દ્રષ્ટાંતો કોઈ બિરબલને સંબોધીને કોઈ અકબરને સંબોધીને કોઈ રાજાઓને સંબોધીને આ કદાચ બિના હોય ન બિના ઇતિહાસ સહમત ન હોય પણ આવા હજારો દ્રષ્ટાંતો આ જગતને બોધ આપવા માટે છે અને જગતના પટમાંથી વિદ્વાનોએ મિકાસ